આ વિડિયોમાં હું તમને ધોરણ દસ ના સંસ્કૃતના સેક્શન એ અને સેક્શન બી ના મોસ્ટી ક્વેશ્ચન આપવાનો છું મેં ઓલરેડી સ્ટાન્ડર્ડ ગણિત બેઝિક ગણિત વિજ્ઞાન સમાજ આ બધાના વિડીયો બનાવેલા છે તમે ચેનલ ઉપર જોઈ શકો છો અથવા તો આખું એક પ્લે બનાવેલું છે જેનું નામ પણ મેં પેપર ફૂટી ગયું એ જ રાખેલું છે બરાબર એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જ્યાંથી તમે બધા વિડીયો જોઈ શકો છો ક્લિયર છે તો શરૂઆત કરીએ આપણે સેક્શન એથી થી તો સંસ્કૃતમાં સેક્શન એ તમારો સોળ માર્કનો છે એ તમને ખબર જ છે જેમાં ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર પાંચ અને ચેપ્ટર નંબર છ આ ત્રણ ચેપ્ટર તમારા માટે ખૂબ જ મોસ્ટ સૌથી પેલા તમારે તમને એમસીક્યુ પણ પૂછાતા હોય છે પણ એમસીક્યુમાં તમારે કરવાનું શું છે તમને સ્વાધીમાં એમસીક્યુ આપેલા છે ચોપડીના જેટલા પણ ચેપ્ટર છે દરેક સ્વાધિમાં તમને લિમિટેડ એમસીક્યુ આપેલા હશે એ બધા એમસીક્યુ તમારે વ્યવસ્થિત કરી નાખવાના અહીંયા જો એમસીક્યુઆ ના એમપી ના આપી શકાય કારણ કે એ તમને ગમે એથી પૂછી લઈએ ક્લિયર છે મોસ્ટલી તમને ચોપડીમાંથી પૂછતા હોય છે

આ બધા પેરેગ્રાફ કાં તો લખી લેવાના છે કાં તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો એ તમને સહેલું પડશે ક્લિયર છે અને આ પેરેગ્રાફ અથવા એવું લાગે તો ટેક્સ્ટ બુક તમે લઈને બેસી જાવ આ પેરેગ્રાફ તમે ટીક કરી નાખો કે ભાઈ આ ચેપ્ટરનો આ પેરેગ્રાફ છે જનરલી મેં તમને જે ત્રણ ચેપ્ટર કીધા ને એમાંથી જ આ પેરેગ્રાફ આપેલા છે બરાબર તો પહેલાનો બીજો પેરેગ્રાફ તમે જોઈ શકો છો પછી ત્રીજો અને ચોથો પેરેગ્રાફ પછી પાંચમો પેરેગ્રાફ બરાબર પાંચ જ છે તમારા માટે મોસ્ટ આઈએમપી ક્લિયર છે પછી નીચેના પ્રશ્નના ગુજરાતી ભાષામાં તમારે ઉત્તર આપવાના છે તો પ્રશ્ન વાંચું છું તમે એકવાર જોઈ લો અને સ્ક્રીનશોટ પાડી શકો છો બરાબર છઠ્ઠો પ્રશ્ન જે આમાં શક્તિકુમારે સેનાથી આકૃષ્ટ થઈને આકૃષ્ટ થઈને કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ કર્યો પરી કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે પરી શક્તિકુમાર બાવીસ વર્ષનો થતાં શું વિચારે છે ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની યોજના શ્રી હતી કન્યાએ શક્તિ કુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી આવર્તપાત નામના વિઘ્નને સમજાવું સમુદ્ર સુધી જવાના કાષ્ટ કયા કયા ક્યાં વિઘ્ન આવી શકે છે સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી લેખકે મનુષ્યોને કાષ્ટખંડ જોવા શા માટે કહ્યા છે પછી અજાણ્યા પુરુષના પુત્રની સી દશા થઈ હતી પછી અર્જુન સરોવરનું પાણી પીવા ગયું ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું અજાણ્યા પુરુષને જોઈને અર્જુને કેમ આશ્ચર્ય થયું તો આટલા પ્રશ્નો છે તમારા તમે જોઈ શકો છ થી લઈને સત્તર સુધીના પ્રશ્ન ફરી તમે કોઈ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો ક્લિયર છે ચલો પછી ટૂંક જે બરાબર જનરલી તમને જે ક્વેશ્ચન આન્સર આપેલા છે ને એની જ તમને ટૂંક નોંધ આપેલી છે કારણ કે તમને એ જ પૂછાતી હોય છે શક્તિકુમારની પરિયોજના ગુણવત્તી કન્યાનું આયોજન પછી મનુષ્યના જીવનમાં આવતા વિઘ્નો પછી કાષ્ટકન પાઠના આધારે સામાજિક વ્યવહાર વિશે સમજાવો અને આવર્ત પાઠ નામના વિઘ્નને સમજાવો જનરલી તમારે શું કરે ખબર છે પેલા ટૂંકનો વાંચી લેવા એટલે તમને ખબર પડી જઈ એ પ્રમાણે તમે ક્વેશ્ચન આન્સર વાંચો તમને ક્વેશ્ચન આન્સર થોડાક સેલા પડશે તો પાંચ તમે ટૂંકનો છે પછી ફરીથી સેક્શન બી ની વાત કરીએ તો સેક્શન બી માં પણ સૌથી પહેલો પ્રશ્ન છે પદ્યખંડ ગુજરાતી ભાષામાં અનુવાદ તમે એકવાર જોઈ શકો છો હું આખું વાંચવા નથી બેસો નકર વિડીયો ખોટો લાંબો થશે બરાબર છે ત્રેવીસમો પછી ચોવીસમો પચીસમો ના છવ્વીસમો આચાર છે તમારા પદ્યખંડે પડી ગુજરાતી ભાષામાં ઉત્તર આપવાના જ તમારે સત્યાસો પ્રશ્ન સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે ઋષિ બધા માટે સી આશા વ્યક્ત કરે છે ઋષિ સૂર્ય પાસે શેની આચના કરે છે પતિ પ્રત્યે પત્ની એ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ ભક્ત શું શું નથી જાણતો અને કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે તો આટલા પ્રશ્ન તમારા ગુજરાતી ભાષા વાળા રે બરાબર છે અને શ્લોક પૂર્તિ વાત કરીએ જે તમને ચાર ચેપ્ટર આપેલા હતા એ જ તમારે ધ્યાન માં રાખવાના છે એ પ્રમાણે તમને આપેલું છે સર્વે ભવંતુ સુખી ના વાળો જે સૌથી પહેલો શ્લોક છે મોસ્ટ ટાઈમ બીજે વારંવાર પૂછાતો હોય છે એકવાર ધ્યાનથી વાંચી લેવું બાકી આ છ શ્લોક અને એક નીચે સાતમો શ્લોક તમને આપેલો છે ક્લિયર છે તો તમે આટલા સ્ક્રીનશોટ પાડી લીધા હશે આટલું તમે પહેલા વાંચજો ક્લિયર છે પછી એમસીક્યુ માટે તમારા સ્વાધીનમાંથી એમસીક્યુ વાંચવાની તમને કહી દીધું છે આટલું પહેલા કરી નાખજો પછી તમને ટાઈમ હોય તમે બીજું કશું કરી શકો છો બાકી મોસ્ટલી મોસ્ટલી આજ બધી વસ્તુ તમારી આની તૈયારી થઈ જશે એક્ઝામની બરાબર છે પછી સેક્શન સી અને સેક્શન ઈ માટે હું નેક્સ્ટ વિડીયો બનાવવાનો છું ક્લિયર એટલે એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલા રહેવું પડશે ચેનલને જોતા રહેવું પડશે બરાબર અને આખી આખી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો જેમાં તમને ગુજરાતી ના જે જે તમને બધી વસ્તુ વ્યવસ્થિત તમને જે ક્વેશ્ચન આપેલા છે ને એ બધા ના આન્સર તમે નીચે આપેલા છે બરાબર આખી તમે ડાઉનલોડ કરી શકશો લિંક બધાને ડિસ્ક્રિપ્શન મળી જશે અને અથવા તો અત્યારના એક મેગા ઓફર ચાલે છે જેની અંદર આપણી ચેનલ ઉપર છ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એના માટે તમારા બધા માટે મેગા ડિસ્કાઉન્ટ છે તમને બધા વિષયની પીડીએફ માત્ર ઓગણસાઇટ રૂપિયા ફિફ્ટી નાઇન રૂપિસમાં મળશે બરાબર છે પેલા એક પીડીએફની પ્રાઇસ ઓગણચાલીસ રૂપિયા હતી અત્યારે તમને બધી પીડીએફ મળશે બધીનો મતલબ શું સંસ્કૃત પછી ઇંગ્લિશ ગુજરાતી પછી સ્ટાન્ડર્ડ ગણિત બેઝિક ગણિત સમાજ વિજ્ઞાન તમને બધી વસ્તુ એ ટુ ઝેડ બરાબર છે આ બધી માત્ર ને માત્ર ઓગણસાઇટ મળશે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે ડાઉનલોડ કરી શકશો બરાબર છે અને તમારે ડાઉનલોડ ના કર્યું હોય તો પણ વાંધો નહીં હું તમને નેક્સ્ટ વિડીયોમાં બાકીના જે સેક્શન છે એની વાત કરવાનો જ છું બરાબર એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમને જો વિડીયો ગમો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ક્લિયર છે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં